કરતા બિંદુના યામ પહેલા તો આપણે વિભાજન કરતા બિંદુના યામ એટલે વિભાજન કઈ રીતે થાય એ સમજવા કોશિશ કરીએ સપોઝ એક આ રેખાખંડ છે એ અને બી એના છેડા પરના બિંદુઓ છે હવે સપોઝ અહીંયા એક અહીંયા બે અહીંયા ત્રણ અહીંયા ચાર તો તમે જુઓ એના અંદર ચાર બિંદુ એક બે ત્રણ ચાર એક રેખાખંડના પાંચ સરખા ટુકડા થયા માનો કે અહીંયા પી બિંદુ છે પી બિંદુ છે તો આ જે પી બિંદુ છે એના દ્વારા તમે નજર નાખો તો આ બાજુ જે છે એ બે ટુકડા છે આ એક અને આ એક એટલે બે ટુકડા થયા અને પી ની આ બાજુ જોઈએ આપણે તો એક બે ત્રણ ટુકડા થયા તો અહીંયા એમ કહી શકાય કે છે એ બી નું બે જેમ ત્રણ ના ગુણોતર માં વિભાજન કરે છે પી છે એ બી નું બે જેમ ત્રણ ના ગુણોત્તરમાં વિભાજન કરે છે એ તરફથી જો આપણે એને એક્સ વન વાય વન કહી દઈએ અને બી ને એક્સ ટુ વાય ટુ કહીએ તો આ વિભાજન કરતા બિંદુ પી ના બિંદુ કહીએ તો આનું સૂત્ર બનશે અહીંયા અહીંયા બે જેમ પી એ રેખાખંડ એ બી નું બે જેમ ત્રણ ના ગુણોત્તરમાં વિભાજન કરે છે એટલે યાદ રાખો જો વિભાજનનો અર્થ હવે તમને સમજાઈ ગયો કે આ બાજુ બે ભાગ ને આ બાજુ ત્રણ ભાગ એટલે બે જેમ ત્રણ કહેવાય એટલે અહીંયા પી ના યામ શોધવા હોય તો આ જે બે અને ત્રણ છે એમાં બે ને એમ કહી દઈએ અને ત્રણ ને એન કહી દઈએ છે અને એના આધારે સૂત્ર બને છે વિભાજન કરતા બિંદુના યામ રેખાખંડનું વિભાજન કરતા બિંદુના યામ એક્સ વાય બરાબર છેદમાં એમ પ્લસ એમ વાય ટુ પ્લસ એન વાય વન છેદમાં એમ પ્લસ એન યાદ રાખો સરળ જ છે વિભાજન કરતું બિંદુ આપના યામ છે એ આપણે પી વિભાજન કરતું બિંદુ છે એટલે પીના શું છે અહીંયા એક્સ અને વાય તો સૂત્ર છે એમ એક્સ ટુ પ્લસ એન એક્સ વન છેદમાં એમ પ્લસ એન જો અહીંયા ટુ લેવાનું છે એક્સ પછી એક્સ વન લેવાનું છે ને અહીંયા એમ ને અહીંયા એમ એવું જ અહીંયા વાય ટુ લેવાનું છે ને પછી વાય વન લેવાનું છે એમ અને એન એની સાથે ગુણાકાર બને એમ પ્લસ એન છે અને આમાં લખી શકાય એક્સ બરાબર એમ એક્સ ટુ પ્લસ એન એક્સ વન છેદમાં એમ પ્લસ એન અને વાય બરાબર એમ વાય ટુ પ્લસ એન વાય વન છેદમાં એમ પ્લસ એન થશે આ રીતે આપણે બે અલગ અલગ ભાગે લઈ શકીએ પેલો એક્સ છે એટલે એક્સ વાળું પદ એક્સ વાળા જેવું આ વાય જેવું છે એવી રીતે વિચારી શકીએ પછી આપણે એક બીજું સૂત્ર જોઈએ અને એ છે રેખાખંડના મધ્ય બિંદુના રેખા રેખાખંડના મધ્ય બિંદુ ના યામ એ રેખાખંડના મધ્ય બિંદુ એટલે એ તો સાવ સિમ્પલ વાત છે એ બી બે બિંદુઓ છે

સરવાળો કરીને બે વડે ભાગી નાખવાના પછી વાય વન ને વાય ટુ નો સરવાળો કરીને બે વડે ભાગી નાખવાના આ સૂત્રને આપણે આમ લખી શકીએ એક્સ બરાબર એક્સ એક્સ વન એક્સ ટુ છેદમાં બે અને વાય બરાબર વાય વન વધતા વાય ટુ છેદમાં બે આવા બે ભાગથી પણ આપણે એ ગણી શકીએ હવે અહીંયા આપણે બે આને આ બે સૂત્રને લગતા બે દાખલાઓ જોવાના છે એ માટે થઈને એક એક્ઝામ્પલ જ છે એક્ઝામ્પલ છ પાઠ્યપુસ્તકનું ઉદાહરણ છ છે એમાં એમ કીધું છે કે એ બરાબર એ ચાર નથી લખ્યો પણ આપણે લખી નાખીએ એ અને મધ્ય બિંદુ સોરી રેખાખંડના મધ્ય બિંદુ નહીં પરંતુ કયા ગુણોત્તરમાં ત્રણ જેમ એકના ના ગુણોતરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો તો જુઓ આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે એટલે આપણે ગણતરીમાં સૌપ્રથમ આ એક્સ વન વાય વન થાય એક્સ વન વાય વન ચાર અને ઓછા ત્રણ એક્સ ટુ વાય ટુ આઠ અને પાંચ અને આ જે છે ત્રણ જેમ એક એમ ત્રણ અને એન એક થશે બસ હવે આપણે અહીં લખવાનું કે રેખા ખંડના ખંડનું વિભાજન કરતા બિંદુના યામ બરાબર એમએક્સ ટુ પ્લસ એનએક્સ વન છેદમાં એમ પ્લસ એન એમ વાય પ્લસ એન વાય વન છેદમાં એમ પ્લસ એન જે આપણે અહીંયા શીખ્યા છે એ સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે બસ હવે કિંમત મૂકવાની છે એની એમ એટલે કેટલા છે ત્રણ એક્સ ટુ એટલે આઠ વત્તા એન એટલે એક એક્સ વન એટલે ચાર અહીંયા એમ પ્લસ એન એટલે ત્રણ વત્તા એક એમ એટલે ત્રણ વાય એટલે એન એટલે એક વાય વન એટલે ઓછા અને ત્રણ વત્તા ત્રણ ચોવીસ ને ચાર એકા ચાર ત્રણ ને એક ચાર પાંચ તેરી પંદર અને વત્તે ઓછે ઓછા ત્રણ એકા અને અહીંયા છેદમાં ચાર હવે ચોવીસ ને ચાર અઠ્યાવીસ ભાગ્યા પંદર માંથી ત્રણ જાય તો બાર છેદમાં એટલે સાત કહી શકીએ હવે મધ્ય બિંદુના આમ કોઈ એક એક્ઝામ્પલ લઉં છું જેને હું કહી દઉં સ્ટાર એમાં પી ત્રણ પાંચ ક્યુ ઓછા એક એક ને જોડતા રેખા ખંડના મધ્ય બિંદુના ગણતરીમાં આપણે શું કરવાનું છે એક્સ વન વાય વન ત્રણ અને પાંચ એક્સ ટુ આ ત્રણ અને પાંચ એક્સ વન આ એક્સ ટુ વાય ઓછા એક અને બરાબર એક્સ વન વત્તા એક્સ ટુ છેદ માં બે વાય વન વત્તા વાય ટુ છેદ માં બે વન એટલે ત્રણ એક્સ ટુ એટલે ઓછા એક છે અહીંયા ઓછા છે છે ને અહીંયા એટલે ઓછા ઓછા સીધા એક જ મૂકવાના રહેશે છેદમાં બે વાય વન એટલે પાંચ અને વાય ટુ એટલે એક પાંચ વત્તા એક છેદમાં બે ત્રણ માંથી એક જાય તો બે છેદમાં બે અને પાંચ ને છ છેદમાં બે એટલે બે ભાગ્યા બે એટલે એક ને છ ભાગ્યા બે એટલે ત્રણ આમ સૂત્રની અંદર કિંમત મૂકીએ એટલે દાખલાનો જવાબ આવશે અત્યારે આપણે એનું બેઝિક માહિતી શીખ્યા સૂત્રની આવા હું તમને કેટલાક દાખલાઓ આપું છું એ હોમવર્કમાં તમારે ગણવાના છે